नमस्कार विद्यार्थी मित्रों, अगाउ पांचमू चैप्टर आप भणी गया केल्सी। हवे चैप्टर छ केल्सी में डेटा नो एडिटिंग अने फॉर्मेटिंग जोईए। केल्सी में मूलभूत कार्यो नवी अथवा हयात स्प्रेडशीट खोलवी, एटले के नवी फाइल आपणे ओपन करीए छीए। ए स्प्रेडशीट एटले के एक्सेल नी अंदर जे आपणे वर्कबुक कहीए छीए एने स्प्रेडशीट तरीके पण ओळखવામાં આવે છે। સ્પ્રેડશીટનો સંગ્રહ કરો એટલે કે સેવ કરવી, સેવેજ આદેશથી સ્પ્રેડશીટનો અન્ય નામ સાથે સંગ્રહ કરવો એટલે કે સેવેજ આપી ફાઇલને અન્ય નામથી આપણે સેવ કરીએ છીએ। વર્કશીટનું નામ બદલવું એટલે કે વર્કશીટ જે છે એનું નામ બદલાવવું, વર્કશીટ ઉમેરવી, દૂર કરવી એટલે કે એને ડિલીટ પણ કરી શકાય છે અથવા તો એને તમારી મરજી મુજબ તમે ઉમેરી પણ શકો છો। આ બધા કાર્યો છે એ કેલ્સીમાં મૂળભૂત કાર્યો છે। આ ઉપરાંત માહિતીને આકર્ષક સ્વરૂપે દર્શાવવી એટલે કે માહિતીને આપણને જોતા ગમી જાય એ રીતે, જેમ કે કલર કરવા, ફોન્ટની સ્ટાઇલ બદલાવવી, ઇમેજ મૂકવી, એટલે આકર્ષક જેમ બને એ રીતને દર્શાવીએ છીએ। ક્રમબદ્ધ ગોઠવણી એટલે કે નંબર વાઇઝ ગોઠવીએ છીએ માહિતીની તારવણી, એટલે કે જે નામ અમુક આપણે જોતા હોય એ નામ અલગ આપણે સિલેક્ટ કરી તારવણી કરી અને રાખીએ છીએ। ડેટા વેલિડેશન કરીએ છીએ। જેવા કાર્યો પણ કેલ્સીના મૂળભૂત કાર્યો કહી શકાય એટલે કે ફાઇલ સેવ કરવી ને એ બધું અગાઉ આપણે જોયું, વર્કશીટ ઉમેરવી, નામ બદલવું, એના સિવાય પણ ક્રમબદ્ધ ગોઠવણી, માહિતીની તારવણી અને ડેટા વેલિડેશન આ પણ એના મૂળભૂત કાર્ય કહી શકાય। વર્કશીટ પર કરી શકાતી ક્રિયાઓ એમાં પહેલું છે નવો કેલ્સી દસ્તાવેજ બનાવવો। જ્યારે openoffice.org કેલ્સી વિનિયોગ ખોલવામાં આવે છે ત્યારે આપોઆપ એક નવો દસ્તાવેજ ખુલે છે। જ્યારે openoffice.org કેલ્સી વિનિયોગ ખોલવામાં આવે છે ત્યારે એક નવો દસ્તાવેજ આપણને જોવા મળે છે। એટલે કે જ્યારે આપણે પ્રોગ્રામ ઓપન કરીએ છીએ ત્યારે હંમેશા આપણને નવી ફાઇલ જ જોવા મળે છે। એ સિવાય નવો દસ્તાવેજ ખોલવા માટે ફાઇલ, ન્યૂ સ્પ્રેડશીટ તથા મેનુ વિકલ્પ પર ક્લિક કરો। એ સિવાય જો તમારે નવો દસ્તાવેજ બનાવવો એટલે કે એ સિવાય પણ તમારે નવી ફાઇલ ખોલવી તો એની બીજી રીત છે, ફાઇલ મેનુમાંથી ન્યૂ સ્પ્રેડશીટ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે નવી ફાઇલ ઓપન થશે, અથવા કીબોર્ડ પરથી Ctrl+N એક સાથે દબાવો અથવા તો સ્ક્રીનના ઉપરના ભાગમાં આવેલ સ્ટાન્ડર્ડ ટૂલબાર પરથી ન્યૂ ડોક્યુમેન્ટ આઇકન પર ક્લિક કરો। હવે કીબોર્ડ પરથી Ctrl+N એક સાથે દબાવવાની છે અથવા તો સ્ક્રીનના ઉપરમાં ભાગમાં આપણને સ્ટાન્ડર્ડ ટૂલબાર દર્શાવેલું હોય છે ત્યાં આગળ ન્યૂ ડોક્યુમેન્ટ આપેલું હોય છે એટલે કે ન્યૂ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાથી પણ નવો ફાઇલ આપણી ઓપન થશે। મળતા વિવિધ વિકલ્પોમાંથી સ્પ્રેડશીટ વિકલ્પ પસંદ કરતા નવો કેલ્સી દસ્તાવેજ ખુલશે એટલે કે આ જે નવા આપણને ઓપ્શન દરેક દર્શાવેલા છે એના દ્વારા પણ આપણને નવો કેલ્સી દસ્તાવેજ ખોલવાની સવલતો મળી રહે છે। બીજું છે હયાત કેલ્સી દસ્તાવેજ ખોલવો। ફાઇલ ઓપન મેનુ તથા વિકલ્પ પર ક્લિક કરવાથી મળતા ઓપન ડાયલોગ્સ બોક્સમાં પૂર્વનિર્ધારિત કે ચોક્કસ ફોલ્ડરમાંથી જરૂરી ફાઇલ પસંદ કરી ઓપન બટન પર ક્લિક કરી હયાત દસ્તાવેજ ખોલી શકાય છે। હયાત એટલે કે આપણે જે ફાઇલ મેનુમાં અગાઉ આપણે સેવ કરેલી જે કંઈ પણ ફાઇલ છે એ લઈએ તો એ આપણો હયાત દસ્તાવેજ છે, એટલે કે હાલમાં જ બનાવેલી જે કંઈ પણ ફાઇલ હોય એ આપણે ફાઇલ કે ફોલ્ડરની અંદર આપણે એને સેવ કરી રાખે છે અને જરૂર પડે ત્યારે આપણે એને એ ફાઇલ ઓપન કરીએ છીએ। અથવા પ્લેસ ડોક્યુમેન્ટ મેનુ તથા વિકલ્પની ઉબુન્ટુના મુખ્ય સ્ક્રીન પર આવેલ મેનુ
એટલે કે પ્લસ ડોક્યુમેન્ટ અહીંયા આપણને આપ્યું છે જે ઉબુન્ટુ સ્ક્રીન ઉપરનું છે. તો આપણે શું કરવાનું છે, પ્લસ ડોક્યુમેન્ટ નથી એટલા માટે આપણે એને શોર્ટકટ કી ઉપયોગ કરીશું ફાઇલ ઓપન માટેની, કંટ્રોલ ઓ, જેથી કરી આપણી ફાઇલ ડાયલોગ્સ બોક્સ આપણી સ્ક્રીન ઉપર ઓપન થયેલું જોવા મળશે. એટલે કે ઉબુન્ટુ સ્ક્રીનની ઉપર પ્લેસ ડોક્યુમેન્ટ અથવા તો મધર એ રીતે લઈ શકીએ કે ડોક્યુમેન્ટનો ફોલ્ડર ખોલી જરૂરી સ્પ્રેડશીટ ફાઇલ પસંદ કરી તેને ખોલો. ઉબુન્ટુના સ્ક્રીન ઉપરથી તમને જે ડોક્યુમેન્ટ ડાયલોગ બોક્સ દેખાય છે એમાંથી પણ તમે તમારી જરૂર મુજબની ફાઇલ છે એ ઓપન કરી શકો છો. આ સિવાય ઉબુન્ટુની સર્ચ યુટિલિટીનો ઉપયોગ કરીને ફાઇલને શોધી શકાય છે. આપણે પણ એક્સેલમાં એમએસ વર્ડની અંદર જે પ્રોગ્રામ તમે ઓપન કરો છો ત્યારે તમે સ્ટાર્ટ મેનુમાં ક્લિક કરો છો તો એ સ્ટાર્ટમાં નીચે આપણને ડાયલોગ્સ બોક્સ જે ઓપન થાય છે એની એક સર્ચ બોક્સ આપેલું હોય છે ટેક્સ્ટ બોક્સ જેવું, એની અંદરથી પણ તમે સર્ચ કરી શકો છો. જેના માટે પ્લેસ સર્ચ ફોર ફાઇલ મેનુ તથા વિકલ્પ પર ક્લિક કરો. જો તમારે ફાઇલને સર્ચ કરવી હોય તો પ્લેસ સર્ચ ફોર ફાઇલ મેનુ તથા વિકલ્પનો ઉપયોગ કરવાનો રહેશે. મળતા ડાયલોગ્સ બોક્સમાં જોઈતી માહિતીઓ જેવી કે ફાઇલનું નામ, જે ફોલ્ડરમાં ફાઇલ શોધવાની હોય તે નામ, છેલ્લે સુધારા વધારા કર્યા હોય તે તારીખ વગેરે આપવાની રહે છે. હવે ફાઇલ આપણે સર્ચ કરીએ છીએ તો આપણે ફાઇલનું નામ આપવું, પછી એમાં જે કંઈ પણ સુધારા વધારા કર્યા હોય છેલ્લે એ તારીખ અને ફોલ્ડર, એટલે કે કોઈ પણ ફોલ્ડરનું જે નામ ફોલ્ડરનું નામ આપીને ફાઇલ સેવ કરી હોય તો એ ફોલ્ડરનું નામ, તારીખ અને ફાઇલનું નામ આપણે દર્શાવવાના રહે છે. ડાયલોગ્સ બોક્સમાં નામ, કોન્ટેક્ટ, સર્ચ ફોર ફાઇલમાં ફાઇલનું પૂર્ણ નામ અથવા નામનો થોડો ભાગ દાખલ કરી ફાઇન્ડ વિકલ્પ પર ક્લિક કરો. હવે શું કહે છે કે તમારે ડાયલોગ્સ બોક્સની અંદર જ્યાં ટેક્સ્ટ બોક્સ આપેલું છે ત્યાં આગળ તમારે નામ, કોન્ટેન્ટ એવું લખેલું હશે, ત્યાં આગળ સર્ચ ફોર ફાઇલ એટલે કે તમારે જે ફાઇલ શોધવી છે એનું પૂર્ણ નામ દાખલ કરો અથવા તો થોડો નામનો ભાગ દાખલ કરશો, એટલે કે 2-3 અક્ષર એની અંદર તમે લખશો, પછી ફાઇન્ડ વિકલ્પ ઉપર ક્લિક કરશો તો ફાઇન્ડ ઉપર ક્લિક કરતાં આપણને આપણી ફાઇલ જોવા મળે છે. ફાઇલ શોધના પરિણામ સ્વરૂપે મળતી યાદીમાંથી જરૂરી ફાઇલ પસંદ કરી તેના પર માઉસથી ડબલ ક્લિક કરો. હવે આપણે જે ફાઇલ શોધવા માગે છે એમાં અલગ અલગ એ નામ ઉપરથી ઘણી બધી ફાઇલો આપણને જોવા મળે, એમાંથી આપણી જે ફાઇલ છે એ આપણે સિલેક્ટ કરવાની છે અને માઉસ દ્વારા ડબલ ક્લિક કરવાથી આપણી ફાઇલ ઓપન થશે. ત્રીજું છે સ્પ્રેડશીટનો સંગ્રહ કરવો અને બંધ કરવી. નવો સ્પ્રેડશીટ દસ્તાવેજ અથવા હયાત દસ્તાવેજમાં કાર્ય પૂર્ણ કર્યું હોય તે કોમ્પ્યુટરની રેમમાં સંગ્રહાય છે. હવે નવો સ્પ્રેડશીટ આપણે દાખલ કરીએ એટલે કે જે આપણી ફાઇલ છે બનાવેલી એ સેવ કરીએ તો એ દસ્તાવેજ છે કાર્ય પૂર્ણ કર્યા બાદ આપણે કોમ્પ્યુટરની રેમની અંદર રેમમાં સંગ્રહ થાય છે જ્યારે આપણે કામ કરતા હોઈએ છીએ ત્યારે. આથી જો કોમ્પ્યુટરનો વીજ પ્રવાહ બંધ કરવામાં આવે તો રેમ નાશવંત પ્રકારની સ્મૃતિ હોય તેમાં સંગ્રહાયેલ લખાણ નાશ પામે છે. શું કહે છે કે રેમ છે એ નાશવંત પ્રકારની મેમરી છે, કે તમારે કોમ્પ્યુટરમાં માનો કે લાઇટ જતી રહે તો રેમની અંદર જે કંઈ પણ ડેટા સ્ટોર કરેલા હશે એ માહિતી જે તમારી છે એ ડિલીટ થઈ જશે. કેલ્સીમાં ફાઇલ સેવ મેનુ તથા વિકલ્પની મદદથી અથવા સ્ટાન્ડર્ડ ટૂલબાર પરના સેવ બટનથી મળતા ડાયલોગ્સ બોક્સમાં યોગ્ય ફાઇલ નામ લખીને ફાઇલનો સંગ્રહ કરી શકાય છે.
એટલે કે ફાઇલ સેવ મેનુ તથા વિકલ્પની મદદથી તમે ફાઇલને સેવ કરી શકો છો, અથવા તો સ્ટાન્ડર્ડ ટૂલબાર પર આપણને સેવ બટનનો ડાયલોગ્સ બોક્સ દર્શાવેલો છે, ત્યાં આગળથી પણ તમે ફાઇલને સેવ કરી શકો છો. દસ્તાવેજનો અન્ય નવા નામથી કે અલગ પ્રકારની ફાઇલ તરીકે સંગ્રહ કરવા ફાઇલ સેવેજ મેનુ તથા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે દસ્તાવેજના નવા નામ આપવા મુજબ, એટલે કે આપણી મરજી મુજબનું નામ આપણે ત્યાં આપી શકીએ છીએ, અથવા તો ફાઇલ સેવ અને મેનુ વિકલ્પનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ નામ અને અલગ અલગ પ્રકારે ફાઇલને અલગ અલગ ફોલ્ડરમાં સેવ કરી શકીએ છીએ. ફાઇલ ક્લોઝ મેનુ તથા વિકલ્પની મદદથી વર્તમાન ખુલેલ કેલ્સી દસ્તાવેજને બંધ કરવામાં આવે છે. ફાઇલ ક્લોઝ મેનુ નો ઓપ્શન સિલેક્ટ કરતાં આપણો જે પ્રોગ્રામ ઓપન થયેલો છે એ બંધ થઈ શકે છે, એટલે કે એને બંધ કરવામાં આવે છે. જો છેલ્લે કરેલ ફેરફારોનો સંગ્રહ ન કર્યો હોય તો કેલ્સી દ્વારા બંધ કરતા પહેલાં ફાઇલનો સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે. જો આપણે ફાઇલમાં કંઈ પણ સુધારા વધારા કર્યા હોય છેલ્લે અને ફાઇલ સેવ ન કરી હોય અને ડાયરેક્ટ પ્રોગ્રામ બંધ કરવા જઈએ, તો એવા સમયે આપણને ફાઇલ સેવ કરવા માટેની એક મેસેજ આવે છે, જે ડાયલોગ્સ બોક્સની અંદર યસ અથવા નોમાં આપણને પૂછે છે કે તમારે આ ફાઇલ સેવ કરવી છે, યસ અથવા નો. જો તમે યસ આપશો તો જે છેલ્લે સુધારા વધારા કરેલા છે એ તમારી ફાઇલની અંદર સેવ થશે અને પ્રોગ્રામ બંધ થશે. હવે નીચે અહીંયા પાદ ટીપ અને પૂર્વ ટીપ લખેલું છે. તો પાદ ટીપ એટલે ફૂટર અને હેડર. હેડર એટલે હેડિંગ આપવું, ફૂટર એટલે નીચેની બાજુ જે તમે પેજનો ક્રમને આપો છો એ પાદ ટીપ અને પૂર્વ ટીપ, એનું ગુજરાતી નામ છે.